પ્રશ્નો કેમ છો આજે આપણે ધોરણ 4 ની અંદર કમ્પ્યુટર ની અંદર ચેપ્ટર નંબર 3 ની અંદર વિન્ડોઝ તેનું આપણે સ્વાધ્યાય જોવાનું છે તે પહેલા આપણે આગળ જોવાનું છે આપણે ઘણું બધું આગળ જોઈએ બધા ભાગ ની અંદર કે વિન્ડોઝ શું છે ક્યાં નામથી પ્રચલિત છે તેની લાક્ષણિકતા શું છે અને વિન્ડોઝ ને શરૂ કરવા માટે તમારે શું કરવું પડે તો પ્રથમ કમ્પ્યુટર ની સ્વીચ ઓન કરો એટલે વિન્ડોઝ એની આંખ મેળે શરૂ થઈ જાય વિન્ડોઝ ની અંદર માઉસ ની जो विद्यार्थी मित्रों स्वाध्याय प्रश्न नंबर एक केवो छे के कौश में आपेला शब्द की मदद थी खाली जगह कम्प्यूटर ने चलावा माटे मदद करना सॉफ्टवेर ने शू कहवाय विद्यार्थी मित्रों ऑपरेटिंग सीस्टम कहवाय के ओपनिंग सीस्टम तो शू कहेवामां आवे छे ऑपरेटिंग सीस्टम कहेवामां आवे छे ત્યાર પછી બીજી ખલગ્યા તમે સ્પર્શી શકો તેવા કમ્પ્યુટરના ભાગને શું કહેવામાં આવે હાર્ડવેર કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે સોફ્ટવેર તો શું કરવાનું છે હાર્ડવેરને તમે જોઈ શકો છો અને સ્પર્શી પણ શકો છો તો શું લખો હાર્ડવેર ત્યાર પછી જે ખાલી જગ્યા ખૂબ જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ છે સોફ્ટવેર કે વિન્ડોઝ શું આવશે વિન્ડોઝ શું લખશું વિન્ડોઝ ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો બધા કામ કરવા માટે કોમ્પ્યુટરને સૂચનાઓની જરૂર પડે છે તેને શું કહેવામાં આવે છે હાર્ડવેર કહેવામાં આવે કે સોફ્ટવેર શું કહેવામાં આવે છે હાર્ડવેરની જરૂર પડે છે સોરી સોફ્ટવેરને સોરી વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરને સૂચનાઓની જરૂર પડે તેને શું કહેવામાં આવે છે સોફ્ટવેરની કહેવામાં આવે છે ત્યાર પછી વિન્ડોઝના મુખ્ય સ્ક્રીનને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો ડેસ્કટોપ કહેવામાં આવે છે ત્યાર પછી ડેસ્કટોપ પર જોવા મળતા નાના ચિત્રને શું કહેવામાં આવે છે આઇકન કહેવામાં આવે છે ત્યાર પછી સ્ક્રીન પરના નાનકડા એરોને શું કહેવામાં આવે છે માઉસ પોઇન્ટર કહેવામાં આવે છે ત્યાર પછીની ખાલી જગ્યા છે તમે માઉસ બટનને ઝડપથી બે વાર દબાવો છો તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે શું કહેવાય ડબલ ક્લિકિંગ કહેવામાં આવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે માઉસ બટનને દબાવેલું રાખીને માઉસ ખસેડો છો અને પછી માઉસ બટન છોડો તેને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો ડ્રેગિંગ કહેવામાં આવે છે ત્યાર પછીની ખાલી જગ્યા છે ટાસ્ક બાર પર તમે ખાલી જગ્યા બટન જોઈ શકશો ક્લોઝ બટન કે સ્ટાર્ટ બટન કયું બટન જોવામાં આવે છે સ્ટાર્ટ બટન જોવામાં આવે છે ત્યાર પછીની ખાલી જગ્યા છે જ્યારે તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો ત્યારે તમને ખાલી જગ્યા મેનુ જોવા મળશે કયું મેનુ જોવા મળે સ્ટાર્ટ મેનુ જોવા મળે છે ત્યાર પછીની ખાલી જગ્યા છે ટૂલ્સ કે કમાન્ડની યાદીને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો મેનુ કે સબ મેનુ શું કહેવામાં આવે મેનુ કહેવામાં આવે છે ત્યાર પછીની ખાલી જગ્યા છે ખાલી જગ્યા તમારા કોમ્પ્યુટરમાંના મોટા ભાગના પ્રોગ્રામ દર્શાવે ક્યાં દર્શાવે ટાસ્ક બારમાં કે ઓલ પ્રોગ્રામમાં ઓલ પ્રોગ્રામ્સની અંદર ત્યાર પછીની ખાલી જગ્યા છે વિન્ડોઝ બંધ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો કોના ઉપર ક્લિક કરવું પડે શટડાઉન ઉપર કે ક્લોઝ ઉપર તો કે શટડાઉન ઉપર જો વિદ્યાર્થી મિત્રો આ શું હતો સવાલ નંબર એક હવે જોશું સવાલ નંબર બે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નામ લખો અહીં આપણને કૌંસમાં શબ્દો આપેલા છે તેના બે નામ લખવાના છે માઉસની બે ક્રિયાઓ હાર્ડવેર ક્લોક ક્લિકિંગ સ્ટાર્ટ બટન ડ્રેગિંગ કે સોફ્ટવેર શું આવશે ક્લિકિંગ અને ડ્રેગિંગ ક્લિકિંગ અને ડ્રેગિંગ આ શું છે માઉસની બે ક્રિયાઓ છે ત્યાર પછી બે નંબરનું કોમ્પ્યુટરને ચલાવવા માટે જરૂરી બે વસ્તુ શું આવશે હાર્ડવેર ક્લોક ક્લિકિંગ સ્ટાર્ટ બટન ડ્રેગિંગ કે સોફ્ટવેર શું આવશે કોમ્પ્યુટરને ચલાવવા માટે તો કે હાર્ડવેર અને સોફ્ટવેર ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે લખવાનું છે ત્યાર પછીનું ત્રણ નંબરનું ટાસ્ક બાર પર દેખાતી બે વસ્તુઓ હાર્ડવેર દેખાય ક્લોક દેખાય ક્લિકિંગ દેખાય સ્ટાર્ટ બટન દેખાય ડ્રેગિંગ દેખાય કે સોફ્ટવેર શું આવશે ક્લોક અને સ્ટાર્ટ બટન
से क्लॉक अने स्टार्ट बटन। त्यार पछीनो सवाल नंबर त्रण अने बस साथे जोड़ो, अने शुं करवानुं छे, बस साथे जोड़ीने तेना साचा उत्तर अहीं लखवाना छे। हार्डवेर तो शुं आवशे विद्यार्थी मित्रो, विंडोज नो मुख्य स्क्रीन के माउस नी क्रिया के कम्प्यूटर ना भाग के ऑपरेटिंग सीस्टम के कम्प्यूटर ने आपेली सूचनाओ, तो शुं आवशे कम्प्यूटर ना भाग, तो अहीं शुं करशुं आपणे लखशुं सी। सॉफ्टवेर एटले के शुं आवशे कम्प्यूटर ने आपेली सूचनाओ, तो शुं लखशुं ई। त्यार पछी त्रण नंबर नो विंडोज, तो शुं आवशे विंडोज नो मुख्य स्क्रीन माउस नी क्रिया के शुं आवशे डी ऑपरेटिंग सीस्टम। त्यार पछी नो छे चार नंबर नो डेस्कटॉप, तो तेनी सामे शुं आवशे ए विंडोज नो मुख्य स्क्रीन। त्यार पछी छे पांच नंबर नो राइट क्लिक एटले के शुं आवशे बी माउस नी क्रिया। ख्याल आवो विद्यार्थी मित्रों कई रीते स्वाध्याय लखवानो छे चेप्टर 3 नो।